એમ છો મારા વાલા મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છીએ ડાકોર ધામમાં. તમે જોઈ શકો છો મારી પાછળ જે હોળી હળગાઈ છે, આ ડાકોર ધામની સર્વપ્રથમ હોળી છે. તમે નિહાળો, પ્રથમ દર્શન કરો ડાકોરજીને દર્શનમાં. આજની અમે વિડીયોમાં ફરવાની છીએ ડાકોર ધામની ગલીઓ ગલીઓ. તમે જોઈ શકો છો અત્યારે હોળીનો જે પાવન અવસર છે અને હોળી હળગી જવામાં આવી છે. આ ડાકોર ધામની પ્રથમ હોળી છે. તમે નિહાળો, તમે દર્શન કરો, લાઈવ દર્શન કરો. તમારા માટે સ્પેશિયલ મૂકવામાં આવી છે. કોની સર્વપ્રથમ હોળી સળગાવવામાં આવી રહી છે. મિત્રો, આજની અમે વિડીયોમાં વાત કરવાની છીએ કે ડાકોરની હોળી કેમ સર્વશ્રેષ્ઠ હોળી મારવામાં આવે છે. આ ડાકોર છે ને, આ પવિત્ર ધામ છે શ્રી કૃષ્ણ ભગવાનનું, જ્યાં શ્રી કૃષ્ણ અહીંયા રાજધાની બનાવી હતી અને એ રહેતા હતા. સ્વયં હાજર છે અહીંયા, જે હોલિકા દહનનું અહીંયા પૂજાપાઠ કરી રહ્યા છે. એમની સામે સમક્ષ મીડિયા પણ મોજૂદ છે, જે લોકો પોતાના લાઈવ કેમેરામાં રેકોર્ડ કરશે અને સમસ્ત દુનિયાને બતાવશે કે ડાકોરમાં જે હોળી છે એ પ્રગટાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો મારી સામે હોળી હળગી રહી છે અને પૂજાપાઠ ચાલુ છે. એની સાથે સાથે અમે વાત કરીશું કે હોળી શેના માટે સળગાવવામાં આવે છે. હોળીના પાછળ જે મહત્ત્વ છે એ ખૂબ જ રસપ્રદ છે. એની કહાની અને ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. દ્રશ્ય નિહાળી રહ્યા છો, આ દ્રશ્ય છે ડાકોર મંદિરના મહારાજ સ્વયં બેઠા છે, જે ડાકોર મંદિરમાં રોજ નિત્ય પ્રમાણે પૂજાપાઠ કરે છે, જે વર્ષોથી પૂજાપાઠ કરી આવે છે. એ મહારાજના હાથે આ હોલિકા દહનની પૂજા કરવામાં આવી રહી છે અને દર વર્ષે આમના જ હાથો પૂજાપાઠ થાય છે. હોલિકા દહનનો ઇતિહાસ સંપૂર્ણ પ્રાચીન છે. આ ઇતિહાસ ભક્ત પ્રહલાદ સાથે જોડાયું છે. ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. અમનેનું પિતાનું નામ હતું હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપની એક બહેન હતી હોલિકા, જેનું વરદાન હતું કે આગમાં સળગશે નહીં. જ્યાં સુધી સાલ ઓઢીને બેઠી હશે ને, ત્યાં સુધી આગમાં સળગશે નહીં. અને હિરણ્યકશ્યપે વિચાર્યું કે ભક્ત પ્રહલાદને જીવતા સળગાવીને મારી નાખવાનું છે. ત્યાર પછી હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને બોલાવવામાં આવી અને એને સમજાવવામાં આવી કે આ પ્રહલાદને જાનથી મારી નાખવામાં છે, તું એને લઈને ચિતામાં બેસી જા, સળગતી ચિતામાં બેસી જા. તને વરદાન છે, તને કશું પણ નહીં થશે, પણ આ પ્રહલાદને જીવતો મારી નાખશે, સળગાવી નાખશે. એના કહ્યા પ્રમાણે બહેન હોલિકા ભક્ત પ્રહલાદને પોતાના ખોડામાં લઈને બેસી અને સાલ ઓઢીને બેસી. ભક્ત પ્રહલાદ ભગવાનજીનું સ્મરણ કરવા લાગ્યો. પોતાનો ખૂબ જ નાનકડો ભક્ત પ્રહલાદ જીવતો સળગી જાય ને, એ ભગવાનને મંજૂર નહોતું. એના ફલસ્વરૂપમાં ભગવાને કંઈક એવું કર્યું કે બહેન હોલિકા જીવતી સળગી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયો. એમાં થયું એવું કે ત્યાં હવા ચાલી જોરદાર. એના ફલસ્વરૂપમાં જે સાલ હોલિકા પહેરીને બેઠી હતી એ સાલ ભક્ત પ્રહલાદ ઉપર આવી ગયું. ભક્ત પ્રહલાદ તો બચી ગયા, પણ એના ફલસ્વરૂપમાં હોલિકા હળગીને મરી ગઈ. આ હોલિકા દહન અસત્ય ઉપર સત્યની વિજય હતી એનું પ્રમાણ હતું. એની ખુશીમાં લોકોએ દ્રશ્ય જોયું અને સ્વીકાર્યું કે અસત્ય ગમે એટલું મોટું કેમ ન હોય, સત્યને હરાવી શકતો નથી. અને એ દિવસથી લોકોને પોતાની મનમાં શ્રદ્ધા રાખીને લોકો હોળી પ્રગટાવે છે. જગા જગા, શહેર શહેર, નાકે નાકે, ગલી ગલી, લોકો પોતાના મન પ્રમાણે લાકડા ભેગા કરે છે અને એમાં ઘી તેલ બધું નાખીને હોળી સળગાવે છે. ભક્ત લોકો હોળી સળગાવે છે, અહીં ચારો તરફ પ્રદક્ષિણા કરે છે, પૂજાપાઠ કરે છે, ધાણી ચડાવે છે, અર્પણ કરે છે અને ખજૂર પણ ચડાવે છે. હોલિકા દહનનો સમય હતો ભાદરવી પૂનમનો અને એ દિવસે લોકો જોરશોરથી મનાવવામાં છે, એક તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ અસત્ય ઉપર સત્યની વિજયનો હતો. એટલા માટે એની ખુશીમાં ભગવાન શ્રીકૃષ્ણનું પરમધામ એટલે કે ડાકોરમાં લાખોની સંખ્યામાં, એટલે કે લગભગ 20 લાખથી પણ વધારે પબ્લિક ચાલતી જાય છે. જે ભક્ત શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે ને, એમની સેવા કરવા માટે પણ હજારોની સંખ્યામાં સેવા કેમ્પો લાગી જાય છે. આજે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ હોળી ડાકોરની છે અને અમે ત્યાં મોજૂદ હતા. આ સીનને ઉતારવા માટે, રેકોર્ડ કરવા માટે, તમારી સામે પ્રસ્તુત કરવા માટે અમે સૌથી પહેલાં ત્યાં પહોંચી ગયા હતા. અને તમે જોઈ શકો છો કે આ હોળી ડાકોરમાં ફળગાવવામાં આવી રહી છે. જય રણછોડ મારા વાલા મિત્રો, જય રણછોડ. અમે વાત કરીશું પગપાળા યાત્રીઓની, જે લોકો ખૂબ જ મહેનતથી ઘેરથી યાત્રા કરે છે પગપાળા, અને એમની સેવા કરવા માટે પણ હજારોની સંખ્યામાં કેમ્પો લાગી જાય છે. આ એક ભક્તની મનોકામના પૂર્ણ થઈ છે. એ ભક્ત એના ફલસ્વરૂપમાં એક મોટી ધજા લઈને માં ડાકોરના રાજા રણછોડાજીના દર્શન કરવા માટે આવી રહ્યો છે. આ ધજા મંદિરના ઉપર લગાવવામાં આવશે. એક જગ્યા આપેલી છે, ત્યાં બધા જ લોકોની ધજા લગાવવામાં આવે છે. લોકોની સંખ્યામાં ભક્તો ચાલતા જાય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય અને ભગવાનજીના દર્શન થાય એના માટે મંદિરમાં જઈને નતમસ્તક કરે છે અને પોતાનું શીશ નમાવીને અર્પણ કરે છે. તમે જોઈ શકો છો આ દ્રશ્ય છે, આ મંદિરની અંદર છે. અહીં ધક્કા મૂકી વધારે છે તો પણ છેવટે એમાં દર્શન તો મળી ગયા છે ભગવાનજીના. જય રાજા રણછોડરાજી, જય રાજા રણછોડરાજી, જય રણછોડ માખણચોડા નારાથી આખો ડાકોર મંદિર ગુંજી ઉઠ્યું છે. તમે જોઈ શકો છો ભક્તોની ભીડ છે, હજારો સંખ્યામાં ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને એમની રક્ષા કરવા માટે પણ પોલીસનો બંદોબસ્ત છે.
આ ડાકોર મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો અહીં પ્રવેશ કરવામાં આવે છે. અને એક બીજો ગેટ છે, એક્ઝિટ ગેટ છે, ત્યાંથી લોકો દર્શન કરીને ત્યાંથી બહાર નીકળ્યા છે, એટલે ભીડ વધારે થાય નથી. સારી વાત છે કે એક જગ્યાથી અંદર દર્શન કરવા માટે જવાનું અને બીજા દરવાજાથી આપણે બહાર નીકળી જઈશું, એટલે બીજાને પણ દર્શનનો લાભ મળી શકે. જ્યારે જ્યારે પણ ડાકોરનું નામ આવે ને, ત્યારે ત્યારે ભગત બોડાણાનું નામ આગળ આવે એટલે આવે જ છે. ભગત બોડાણા એવા ભક્ત હતા ભગવાનના, જે પોતે કેટલા વર્ષોથી ચાલીને એમની યાત્રા કરવા જતા હતા, અને એક વખત એમની તબિયત બગડી, એ ચાલી શકતા નહોતા, એ ગાડામાં જતા હતા. એ ગાડું સ્વયં ભગવાને ખેંચ્યું હતું, એ તમામ ભક્તો જાણે છે, અને એના માટે આ ડાકોરનું ધામ ઓળખાય છે ભગત બોડાણા નામથી. જય રણછોડ, મારા વાલા મિત્ર જય રણછોડ. જો તમને આ વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો.